વેલકમ બેક. વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર. સ્ટર્લિંગ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ કર્મીઓ ધરણા પર બેઠા છે. કોન્ટ્રાક્ટ કર્મીઓના બીજા દિવસે પણ ધરણા યથાવત છે. 200 કર્મચારીઓને છૂટા કરાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વોર્ડ એટેન્ડન્ટની સેવા આપતી એજન્સી બદલાતા વિરોધ થઈ રહ્યો છે. સ્ટર્લિંગ હોસ્પિટલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે. મોટી સંખ્યામાં કર્મીઓ ઉપસ્થિત છે. અહીંયા કોન્ટ્રાક્ટ કર્મીઓના ધરણા બીજા દિવસે પણ યથાવત છે. 200 કર્મચારીઓને છૂટા કરાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહિલાઓ હાય હાયના નારા લગાવી રહી છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ તેમાં જોડાય છે. આ તમામ કર્મીઓ આ હોસ્પિટલની અંદર ફરજ બજાવતા હતા, પરંતુ સ્ટર્લિંગ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ બદલાતા આ તમામ કર્મીઓ ધરણા પર બેઠા છે. સંવાદદાતા ફરીદ ખાન અમારી સાથે જોડાયા છે વડોદરાથી. ફરીદ, જણાવશો શું છે હાલની ત્યાં સ્થિતિ, શું કહી રહ્યા છે લોકો? ખ્યાતિ, આજે બીજા દિવસે પણ જે કોન્ટ્રાક્ટ પરના જે સ્ટર્લિંગના જે કર્મચારીઓ હતા તેઓ આ ધરણા ઉપર બેઠા છે. ગઈકાલે તેમને 180 કર્મચારીઓ જે કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓ હતા તેમને અચાનક જ છૂટા કરી દેવામાં આવ્યા છે અને તેનો તેઓ વિરોધ કરી રહ્યા છે. જે લેબર લોઝ નો જે તેઓ બિલકુલ સંબંધિત તેના કાયદાને પડકારીને તેઓનો આરોપ છે કે ખોટી રીતે તેમને છૂટા કરવામાં આવ્યા છે. અને જે છૂટા કરવાના આઘાતમાં બે મહિલાઓ બેસૂજ થઈ જતા તેમને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે. જોકે હાલ પણ ખ્યાતિ ધરણા ચાલુ છે અને હોસ્પિટલના સત્તાધીશો જે કર્મચારીઓ જે છે તેમની કોઈ પણ વાત માનવા તૈયાર નથી ને લાગી રહ્યું છે કે આ મામલો વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. તો 200 કર્મચારીઓને છૂટા કરાતા વિરોધ હજુ પણ યથાવત છે. જો માંગ નહીં સંતોષાય તો આ વિરોધ યથાવત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2013 ઓક્ટોબર માસની 31મી તારીખે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલા નર્મદા બંધ પાસેની સાધુ ટેકરી પર દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવવા માટે ખાતમુહૂર્ત કર્યું. આ વાતની 4.5 વર્ષ જેટલો સમય વીતતા આ સ્ટેચ્યુનું કામ 85% પૂર્ણ કરી દેવાયું. હાલ સ્ટેચ્યુના પિલર્સ અને ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થયું છે, જ્યારે 100 જેટલા પાર્ટસ લગાવી દેવાયા છે. આવા 800થી વધુ પાર્ટસ લગાવાશે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ દેખાશે. આગામી 31મી ઓક્ટોબરે આ વિશ્વની સૌથી ઊંચી અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પૂર્ણ થશે તેમ લાગી રહ્યું છે. 182 મીટરના સ્ટેચ્યુ માટેનું 182 મીટરનું કોન્ક્રીટ સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે અને કોન્ક્રીટનું કામ 100% પૂર્ણ થઈ ગયું છે. લગભગ 68,000 મેટ્રિક ટન કોન્ક્રીટ વપરાયું છે અને હવે શરીરના ઢાંચામાં ફ્રેમિંગ કરી 1900 મેટ્રિક ટન કાંસ્ય અને અન્ય ધાતુ લગાવવામાં આવશે. સરદાર સરોવર નર્મદા બંધથી 3 કિલોમીટર દૂર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો તેમ કે જે 182 મીટરની પ્રતિમા બનાવવામાં આવી રહી છે અને જે ચાઇનાથી લાવેલા સ્પાર્ટ કાસ્ટના જે છે એને લગાવવામાં પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા કહેવા મુજબ 31 ઓક્ટોબર પહેલાં આનું કામ પૂર્ણ થઈ જશે અને 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે નર્મદા ડેમ જોવા ગુજરાતમાંથી તો પ્રવાસીઓ ઉમટે છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ વિશ્વ ભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટે તો નવાઈ નહીં. દીપક પટેલ, News 18 ગુજરાતી, નર્મદા. દેશમાં વધી રહેલા દુષ્કર્મના મામલાઓ અને તેમાં પણ વધુ કરીને માસૂમ બાળકીઓ શિકાર બની રહી છે, ત્યારે આ ઘટનાઓના વિરોધમાં જિજ્ઞેશ મેવાણી દ્વારા જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી. આ ઉપરાંત ભુદરપુરાના દલિતો પર ક્રાઇમબ્રાન્ચ દ્વારા કરવામાં આવેલા કેસો પરત ખેંચવાની પણ જિજ્ઞેશ મેવાણીએ માંગ કરી છે. આ સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આ કેસ પરત ખેંચવામાં નહીં આવે તો દલિતો અમદાવાદના 7 બ્રિજ બ્લોક કરશે અને જરૂર પડે સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખટખટાવાશે. જિજ્ઞેશ મેવાણી દ્વારા યોજવામાં આવેલી આ રેલીમાં જોડાયેલા કાર્યકર્તાઓએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ગૃહપ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. જો વિજય રૂપાણી સરકારને ખરેખર લાગતું હોય કે બળાત્કારની ઘટનાઓ કોઈ પણ સંજોગોમાં રોકવી જોઈએ, એની તમામ ઇન્વેસ્ટિગેશનને એના લોજિકલ એન્ડ સુધી લઈ જવું જોઈએ, તાર્કિક અંજામ સુધી લઈ જવું જોઈએ અને રેપ જેવી અતિ સંગીન ઘટનાનું એમને કોગ્નિઝન્સ લેવા જેવું લાગતું હોય તો નલિયાકાંડનો જે રિપોર્ટ છે બહાર પાડી પબ્લિક ડોમેનમાં લાવે. વિજય રૂપાણી સરકાર નલિયાકાંડનો રિપોર્ટ દબાવીને બેઠી છે, એનો મતલબ એ થયો અમને આ રાજ્યમાં બળાત્કારના પીડિતોને ન્યાય મળવાનો નથી. કાંકરિયા કાર્નિવલની સફળતા બાદ હવે અમદાવાદ કોર્પોરેશન સાબરમતી રિવરફ્રન્ટ સમર ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. 1 મેના ગુજરાતની સ્થાપના દિવસથી 6 દિવસ માટે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી નદીના કિનારે અમદાવાદીઓ સમર વેકેશનની મજા માણી શકે તે માટે તમામ વિવિધ આકર્ષક કાર્યક્રમોનું અહીં આયોજન કરાયું છે. આ અંગે માહિતી આપતા મેયર ગૌતમ શાહે જણાવ્યું કે અમદાવાદીઓના સૂચનોને ધ્યાનમાં રાખી આ વખતે સમર ફેસ્ટિવલમાં અનેક નવા સોપાન ઉમેરાયા છે. બાળકો માટે કિડ્સ વર્લ્ડનું આયોજન થયું છે, તેમાં
તેમજ મેંગો ફેસ્ટિવલ પણ યોજાશે. આ ઉપરાંત લાઇટ એન્ડ સાઉન્ડ શો તેમજ ફેસ્ટિવલના પાંચમા દિવસે નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ રીતે મનાઈને આ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એક સમરમાં ફેસ્ટિવલ જેવું વાતાવરણ લાગે, અમદાવાદના રિવરફ્રન્ટ પર તે પણ રજાઓને માણી શકે એ સંદર્ભમાં એક આગવું આયોજન થયું છે. ભાવનગરમાં મીઠીવીરડી અણુમથકનો મુદ્દો ફરી ક્યાંક જીવંત થઈ રહ્યો છે. ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટમાં સરકારને પછડાટ મળ્યા બાદ સરકારે હવે ફરી ખેડૂતોને મનાવવાના પ્રયાસ શરૂ કર્યા હોય તેમ લાગી રહ્યું છે. પરમાણુ ઉર્જા વિકાસ જાગૃતતા સંસ્થાના અધ્યક્ષ નીલમ ગોયલ મીઠીવીરડી અને આસપાસના ગામોની મુલાકાત લઈ ખેડૂતોના મન ફેરવવા મથી રહ્યા છે. ભૂકંપ જેવા કારણમાં મીઠીવીરડી અણુમથક ફેલ રહ્યું હોવા છતાં નીલમ ગોયલ સરકાર અને પરમાણુ મથક તરફી કાર્યક્રમો યોજી રહ્યા છે ત્યારે પર્યાવરણ પ્રેમીઓ પણ આ મામલે જવાબ આપવા માટે તૈયાર છે. ये है कि जो भी किसान की जमीन जाए उसे उसका पूरा मुआवजा मिले, उसे उस प्लांट के अंदर एक आदमी को जो नौकरी मिलती है वो मिले, और उसको शिक्षा का, उसको स्वास्थ्य का, ये सब उसको अश्योरेंस मिले, तो वो किसान क्यों जमीन नहीं देगा. लेकिन हम उसे ये बातें सच्चाई से बताएं, पूरे विश्वास के साथ बताएं कि उसके साथ धोखा नहीं होगा, उसके साथ पूरी तरह से विश्वास के साथ ही उसका મતલબ ઉસકો સહયોગ દિયા જાયેગા. અમને લોકોને સાથે બેસાડી અને અમારી સાથે ચર્ચા કરે અને અમારા જે કાંઈ પ્રશ્નો છે એના જવાબ આપે અને એ એમની શું વાત છે એની રજૂઆત કરે એટલે કોઈ પણ વસ્તુનું નિરાકરણ આવી જાય. બીજી જગ્યાએ કોઈ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને કે કોઈ પણ બીજી કોઈ સંસ્થાઓ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીઝ કે બીજી ત્રીજી એવી બધી જગ્યાએ જઈ અને પોતાની વાતો જે રજૂ કરે છે ખરેખર એને જો એવી સાચી જ વાતોની રજૂઆત કરવી હોય તો અમારી સામે આવીને અમારી સાથે બેસે ચર્ચા કરવા. તો ભારતીય રેલવે ટૂર પેકેજ હેઠળ યાત્રા કરતા યાત્રિકોને આનંદના સમાચાર આપ્યા છે. ટૂર પેકેજ હેઠળ યાત્રા કરનારાઓને વેટમાં 10% કપાતનો લાભ મળશે. જોકે હાલ રેલવે પાયલટ પ્રોજેક્ટ હેઠળ આ યોજનાને શરૂ કરવા જઈ રહ્યું છે. જોઈશું આ અહેવાલ જતા જતા. રેલવે યાત્રિકો માટે આનંદના સમાચાર. ટૂર પેકેજ હેઠળ યાત્રા કરનારાઓ આનંદો. વેટમાં 10% કપાતનો મળશે લાભ. ભારતીય રેલવે ટૂર પેકેજ હેઠળ યાત્રા કરનારાઓને રાહત મળે તે માટે એક યોજના પ્રાયોગિક ધોરણે શરૂ કરવાનું આયોજન કર્યું છે. ટૂર પેકેજ હેઠળ ટિકિટ બુક કરાવનારાઓને વેટમાં 10% કપાતનો લાભ મળશે. તેનાથી IRCTC સસ્તા દર પર પર્યટકોને ટૂર પેકેજ ઓફર કરી શકશે. જોકે આ યોજનામાં બાળકો અને વરિષ્ઠ નાગરિકોને અલગથી છૂટ નહીં મળે. રેલવેએ નિર્ણય કર્યો છે કે IRCTC પ્રત્યેક બર્થ માટે ભાડા ઉપરાંત 15% સેવાકરની ચૂકવણી પણ કરશે. અત્યાર સુધી તે 25% ચૂકવણી કરતું હતું. જોકે આ ટૂર પેકેજમાં બાળકો અને વરિષ્ઠ નાગરિકોને અલગથી કોઈ છૂટ નહીં મળે. દર મહિને 12 લાખ ટિકિટ વેચે છે કંપની. IRCTCની વેબસાઇટ પર દર મહિને આશરે 12 લાખ ટિકિટોનું બુકિંગ થાય છે. આ ટિકિટો માટે ચૂકવણી થર્ડ પાર્ટી એટલે કે બેંક, UPI, મોબાઈલ વોલેટ અને ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી કરાય છે. ત્યારે IRCTC ટિકિટોની રકમની ચૂકવણી માટે આઈપે નામથી એક પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવા જઈ રહ્યું છે. 2-3 મહિનામાં રેલવે આ પેમેન્ટ ગેટવેની શરૂઆત તેની વેબસાઇટ અને એપ પર કરી દેશે. આ પહેલા આઈપેનો પણ પાયલટ ટેસ્ટ થશે. તે પછી સફળતા મળી તો તબક્કાવાર તેને પૂર્ણ રીતે લાગુ કરાશે. જોકે આઈપેના ટેસ્ટિંગ સમયે પણ ગ્રાહકો ટિકિટની ખરીદી પર રકમની ચૂકવણી માટે અન્ય સાધનોનો ઉપયોગ કરી શકશે. ટિકિટ બુક કરાવવી બનશે સસ્તી. પ્રાયોગિક ધોરણે અમલી બનવા જઈ રહેલી આ યોજનાને જો સફળતા મળે છે તો IRCTC થકી ટિકિટ બુકિંગ કરાવવું સરળ અને સસ્તું બની જશે. કારણ કે ટિકિટ બુકિંગ માટે બેંક અને મોબાઈલ વોલેટ કંપનીઓ જે ટ્રાન્ઝેક્શન ફી વસૂલે છે તે બંધ થઈ જશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.